શું તમે ગુજરાતની પરીક્ષાની તૈયારી કરો છો તો આ સમાચાર તમારા માટે ખાસ અગત્યના કે તાજેતરમાં ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા બે હજાર એકવીસનું ગૌરવ પ્રાપ્ત થયું છે વાણિજ્ય મંત્રાલય સામે ભારત સરકાર પ્રદર્શન મંડળ તેમજ ભારત વેપાર પ્રોત્સાહન સંસ્થા દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં ગુજરાત પોલીસ વિશ્વાસ પ્રોજેક્ટને કુલ એકતાલીસ શહેરોને સીસીટીવી કેમેરાની મદદથી ગાંધીનગર ખાતેના ત્રિનેત્ર સાથે જોડી ચોરી લૂંટફાટ અને કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન સઘન બનાવવા બદલ આ એવોર્ડ મળ્યો છે તો આ પણ યાદ રાખીએ કે આપણા જે ગુજરાતનું પોલીસ તંત્ર છે એના જુદા જુદા મહત્વના શહેરોને સીસીટીવી થી જોડવામાં આવ્યા છે અને તેનો કંટ્રોલ રૂમ છે ગાંધીનગર મુકામે અને નામ શું છે ત્રિનેત્ર તો ત્રિનેત્ર સાથે જોડવામાં આવ્યા છે એનો હેતુ શું છે તો કે ચોરી લૂંટફાટ અને કાયદો વ્યવસ્થા તથા ટ્રાફિક નિયમન સઘન બનાવવાના ઉદ્દેશ્યથી આ સીસીટીવી કેમેરા અંતર્ગત આ પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે જેનું નામ ખાસ યાદ રાખજો વિશ્વાસ પ્રોજેક્ટ અને તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત પોલીસ માટે દસ હજાર હેતુથી આ પ્રમાણે શરીરના ગણવેશ ઉપર લગાવી શકાય તેવા એ દસ હજાર બોડી વોર્નના કેમેરા પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો એ પણ તમને વાત જણાવી હતી તો આ બાબતો ખાસ યાદ રાખીએ અને હવે વાત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારની ભારતના તટરક્ષક દળને પેટ્રોલિંગમાં મદદરૂપ થાય એવું વજ્ર નામનું જહાજ ચેન્નઈના કટુપલ્લીમાં જલાવતરણ કરાયું છે ઇમેજમાં તમે જોઈ શકો છો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે બિપિન રાવત એ આપણા ભારત દેશના પ્રથમ સીડીએસ છે તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે પેટ્રોલિંગ માટે ઉપયોગી આ છઠ્ઠું જહાજ લોન્ચ કર્યું છે જેનું નામ છે વજ્ર અને લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા તે નિર્મિત થયેલું છે તો ખાસ યાદ રાખીએ કે લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા બંધાયેલું અઠ્ઠાણું મીટરનું આ જહાજ અદ્યતન ટેકનોલોજીવાળા સાધનોથી સજ્જ છે અને તેમાં બે એન્જિન વાળું હેલિકોપ્ટર અને ચાર હાઈ સ્પીડ બોટ લઈ જવાની ક્ષમતા ધરાવે છે એલ એન્ડ ટી નિર્મિત ઓપીવી એટલે કે ઓફશોર પેટ્રોલ વેસલ્સ કઈ કંપની દ્વારા આ વજ્ર નામ જહાજ તૈયાર કરવામાં આવ્યું છે લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા અને એની અંદર બે એન્જિન વાળું હેલિકોપ્ટર અને ચાર હાઈ સ્પીડ બોટ લઈ જવાની ક્ષમતા ધરાવે છે અને ઓપીવી એ લાંબા અંતરનો જહાજ છે ઈમેજમાં તમે જોઈ શકો છો અને જે ભારતના સમુદ્રી ક્ષેત્રોમાં ઓપરેશન કરવામાં સક્ષમ છે જેમાં હેલિકોપ્ટર સંચાલન ક્ષમતાઓ સાથે દ્વીપ ક્ષેત્ર પણ સામેલ છે અને આગળ વાત કરીએ મિત્રો તો તેમાં હાઇલાઇટમાં આવે છે જમ્મુ કાશ્મીર જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ તોતેર આયુષ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રોનું ઈ ઉદ્ઘાટન કર્યું છે તમે પણ જોઈ શકો છો કે કોવિડ-19 ના કારણે અત્યારે કેટલાક મહત્વના કાર્યક્રમોનું ઈ ઉદ્ઘાટન થઈ રહ્યું છે એવું જ એક ઈ ઉદ્ઘાટન થયું છે જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 73 જેટલા આયુષ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રોનું આ ઈ ઉદ્ઘાટન કર્યું છે આ ઈ ઉદ્ઘાટનનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય સેવાને પ્રોત્સાહિત કરવા માટે અને જમ્મુ અને કાશ્મીરના લોકો માટે વ્યાપક પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓની પહોંચનો વિસ્તાર કરવાનો છે અને આ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રોમાં કઈ કઈ સુવિધાઓ હશે એની વિશેષતાઓની વાત કરીએ તો ઔષધીય છોડના બગીચાઓ પણ આ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રોમાં હશે તો સાથે સાથે યોગ સ્થાન પણ હશે એટલે કે ત્યાં તમે યોગા કરી શકશો ઘરેલું ઉપચાર માટે પ્રશિક્ષણ અને સલાહ આપવાની વ્યવસ્થા પણ આ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રોમાં હશે તો સાથે સાથે દિનચર્યા એટલે કે સ્વસ્થ જીવનની કલા અને ઋતુચર્યા એટલે કે કલ્યાણ કેલેન્ડર પણ ત્યાં ઉપસ્થિત હશે અને એક વ્યક્તિગત સ્વાસ્થ્ય સેવા દૃષ્ટિકોણને વધારવા માટે આ જે સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરમાં તો આ પગલું આવકાર્ય છે અને વાત કરીએ જમ્મુ કાશ્મીરની તો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ કોણ છે મનોજ સિંહા ઈમેજમાં જોઈ શકો છો અને જમ્મુ અને કાશ્મીરની રાજધાનીની બે છે એક છે શ્રીનગર અને બીજી છે જમ્મુ તો આ સરોવરના કિનારે અને હિમાલયના જબરવન પહાડોની તલેટીમાં આવેલો આ ટ્યુલિપ ફૂલોનો બગીચો છે તે એશિયા ખંડનો સૌથી મોટો ફૂલોનો બગીચો ગણાય છે એટલે કે એશિયા ખંડનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન એ શ્રીનગરમાં આવેલો છે અને જ્યારે આપણે વાત કરીએ મિત્રો જમ્મુ અને કાશ્મીરની તો એનો પડોશી કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે લદ્દાખની પણ વાત હોવી જોઈએ તો લદ્દાખની રાજધાની છે લેહ અને અટલ ટનલ એ વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ છે કઈ આ અટલ ટનલ અને તેનો આ લેહ સાથે શો સંબંધ છે એ પણ જાણી લ્યો કે અટલ ટનલના નિર્માણથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર છેતાલીસ કિલોમીટર ઘટ્યું છે અને આ ટનલ આપણે સાથે જોડાયેલા રહી શકીએ એ રીતનો માર્ગ પ્રશસ્ત થઈ ગયો છે અને આ ટનલની લંબાઈ નવ પોઈન્ટ જીરો બે કિલોમીટર છે અને લદ્દાખના ઉપરાજ્યપાલ કોણ છે આર કે માથુર ઇમેજમાં તમે જોઈ શકો છો રાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ યોગી આદિત્યનાથ દ્વારા શહીદ જીઓલોજિકલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઇમેજમાં તમે જોઈ શકો છો રિબન કાપી રહ્યા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં શહીદ અશફાક ઉલ્લાહ ખાન જીઓલોજીકલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે તો પણ યાદ રાખીએ કે આ શહીદ અશફાક પાર્ક ક્યાં બનાવવામાં આવ્યો છે અને આ પૂર્વાંચલનું પ્રથમ અને રાજ્યમાં ત્રીજું ચિડિયાઘર છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અનુસાર આ ચિડિયાઘર લોકોને મનોરંજન અને શિક્ષણ પ્રદાન કરશે અને પ્રવાસન સંભાવનાઓના દ્વાર પણ ખુલશે

બ્રિટિશ ભારતના શાહજહાંપુર મુકામે થયેલો તેઓ એક ક્રાંતિકારી સંગઠન હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન સાથે જોડાયેલા હતા કયા ક્રાંતિકારી સંગઠન સાથે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન સાથે જોડાયેલા હતા અશફાક ઉલ્લાખા અને તેઓ કાકોરી કાંડમાં તેઓની ભૂમિકા માટે જાણીતા છે તેઓને બ્રિટિશ સરકાર દ્વારા ફૈઝાબાદ જેલમાં બંધ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓને ઓગણીસ ડિસેમ્બર ઓગણીસોને સત્યાવીસમાં ફાસીની સજા આપવામાં આવી હતી અને હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો તાજેતરમાં વૈશ્વિક પવન રિપોર્ટ બે હજાર એકવીસ જાહેર કરવામાં આવ્યો છે અંગ્રેજીમાં કહીએ તો ગ્લોબલ વિન્ડ રિપોર્ટ બે હજાર એકવીસ તાજેતરમાં જ તે પ્રકાશિત કરવામાં આવ્યો છે તો ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ જેને ટૂંકાક્ષરીમાં કહીએ જી ડબલ્યુ દ્વારા આ ગ્લોબલ વિન્ડ રિપોર્ટ બે જાહેર કરાયો છે અને વર્ષ બે હજાર વૈશ્વિક પવન ઉર્જા ઉદ્યોગ માટે એક રેકોર્ડ વર્ષ સાબિત થયું છે એ પ્રકારની વાત આ રિપોર્ટમાં સામે આવી છે કારણ કે બે ની અંદર એક આ વૈશ્વિક પવન ઉર્જા ઉદ્યોગ માટે એક રેકોર્ડ વર્ષ સાબિત થયું બે વીસ પરંતુ આ રિપોર્ટ આપે છે કે વૈશ્વિક જળવાયુ લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ગ્લોબલ વોર્મિંગને સુધી નીચું લાવવા માટે આગામી દશક સુધી ત્રણ ગણ્યા ઝડપથી નવી પવન ઉર્જા સ્થાપિત કરવાની જરૂરિયાત છે તો તમે સમજી શકો છો કે આપણે એક ટાર્ગેટ રાખ્યો છે કે બે હજાર ત્રીસ સુધીમાં બે અંશ સેલ્સિયસ જેટલું તાપમાન નીચે લઈ જવો અને એ લઈ જવા માટે આ ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે અને એની અંદર કેટલા કાર્બન ઉત્સર્જનને લીધે આ સમગ્ર પૃથ્વીનું વાતાવરણ વધી રહ્યું છે તેને નીચે લઈ જવા માટે પ્રયાસો કરવા જરૂરી છે અને એ પ્રયાસો માટે આ વિન્ડ ફાર્મ દ્વારા જે એનર્જી મેળવીએ છીએ તે એનર્જી મેળવવાથી પ્રદૂષણ પણ ઘટશે અને તાપમાન પણ ઘટશે તો વર્ષ 2020 માં 93 ગીગાવોટ નવી ક્ષમતા સ્થાપિત કરવામાં આવેલ છે અને એ વર્ષે 53% ની વૃદ્ધિ થઈ છે 2020 માં તો આ રિપોર્ટ અનુસાર કુલ વૈશ્વિક પવન ઊર્જા ક્ષમતા હવે 743 ગીગાવોટ સુધી લઈ જવાની છે અને આ દુનિયાને વાર્ષિક 1 બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ થી બચાવવામાં મદદરૂપ થાય જો આપણે આટલી એનર્જી વિન્ડ ફાર્મ દ્વારા ઉત્પન્ન કરીએ તો અને આ રિપોર્ટ અનુસાર જળવાયુ પરિવર્તનના સૌથી ખરાબ પ્રભાવથી બચવા માટે દુનિયાએ પ્રતિ વર્ષે ઓછામાં ઓછા બસો ને એસી ગીગાવોટ નવીન પવન ઉર્જા સ્થાપિત કરવાની જરૂરિયાત છે એટલે કે જો આપણે દર વર્ષે બસો ને એસી ગીગાવોટ જેટલી પવન ઉર્જા દ્વારા મિત્રો એનર્જી મેળવીએ તો આ તાપમાન નીચું આવશે અને દુનિયાભરની સરકારોએ સાથે મળીને જળવાયુ આપાતકાલ દ્રષ્ટિકોણ સાથે કાર્ય કરવું જોઈએ અને હવે વાત કરીએ ખેલ જગતની તો તાજેતરમાં રાહી સરબનોત ચિંકી યાદવ અને મનુ ભાકરે ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ઈમેજમાં તમે ત્રણેય મહિલાઓને જોઈ શકો છો તેઓ એક ગોલ્ડ મેડલ જીત્યો છે એટલે ખાસ યાદ રાખીએ કે રાહી સરનોબત ચિંકી યાદવ અને મનુ ભાકર કઈ રમત સાથે સંકળાયેલા છે તે તેઓ આપણા ભારતના એક શાર્પ શૂટર છે

તો ભારતે ફાઈનલ મેચમાં પોલેન્ડને હરાવીને દેશનો દસમો સુવર્ણ ચંદ્રક જીત્યો છે અને ગોલ્ડ મેડલની તાલિકામાં જોઈએ તો અત્યારે ભારત દેશ ટોપ ઉપર ચાલી રહ્યું છે રાહી સરનોબત ચિંકી યાદવ અને મનુ ભાકરની આ ભારતીય મહિલા ટીમે પોલેન્ડની જાઓના ઇવોના વાવર જોનોસ્કા જુલિતા બોરક અને અગ્નિજકા કોવને હરાવીને સત્તર સાત થી હરાવીને સુવર્ણચંદ્રક જીતી લીધો છે અને જ્યારે ISSF અહીં હાઇલાઇટમાં છે તો તેનું પૂરું નામ શું થાય છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન અને ISSF ની સ્થાપના કયા વર્ષે થઈ છે 1907 માં ISSF નું मुख्यालय ક્યાં આવેલું છે જર્મનીના મ્યુનિચ મુકામે અને ISSF ના વર્તમાન અધ્યક્ષ કોણ છે વ્લાદિમીર લિસિન ઇમેજમાં તમે જોઈ શકો છો અને આગળ વાત કરીએ સમાચારમાં

અને ICC ના વર્તમાન નવા અધ્યક્ષ કોણ છે ગ્રેગ બાર્કલે ઇમેજમાં તમે જોઈ શકો છો અને આઈસીસીના ના CEO છે ભારતના મનુ સાહની એ પણ તમે ઇમેજમાં જોઈ શકો છો અને આઈસીસીની વાત કરીએ તો આઈસીસી એ ક્રિકેટનું ગ્લોબલ ગવર્નિંગ બોડી છે તે ક્રિકેટ વર્લ્ડ કપ વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ICC T20 ટ્વેન્ટી વર્લ્ડ કપ ICC ટી વિમેન્સ વર્લ્ડ કપ ચેમ્પિયન ટ્રોફી અને અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપ જેવી વિશ્વ ચેમ્પિયન નું આયોજન કરે છે આઈસીસી એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટેના ધોરણો નક્કી કરીને આચાર સંહિતા પ્રગટ કરીને શિસ્ત સલામતી જાળવીને ભ્રષ્ટાચાર સામે પણ કાર્યવાહી કરે છે આઈસીસી રાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો તાજેતરમાં નેટ હેલ્થના સાતમા વાર્ષિક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કોણ છે ડોક્ટર હર્ષવર્ધન ડૉક્ટર હર્ષવર્ધને વર્ચ્યુઅલ રીતે નેટ હેલ્થના સાતમા વાર્ષિક શિખર સંમેલન જેનું ટાઇટલ છે ઇન્ડિયન હેલ્થ સિસ્ટમ એક્સપેન્શન ઇન પોસ્ટ કોવિડ એરા પર કેન્દ્રિત છે અને દરેક માટે સ્વાસ્થ્ય વર્તમાન સરકાર માટે એક સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ લક્ષ્ય માટે સરકારે વર્ષ બે હજાર સત્તરમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ એટલે કે ઇન્ડિયન હેલ્થ પોલિસી લોન્ચ કરી છે અને આ નીતિનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું રહેલો છે દરેક ઉંમરના વર્ગો માટે સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે ઉચ્ચતમ સંભવિત પ્રયત્નો હાંસલ કરવાનો છે અને ઊંચી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ માટે સાર્વજનિક રૂપે જાગૃતિ પ્રદાન કરે છે સરકારે પ્રાથમિક સ્વાસ્થ્ય દેખરેખ માટે સાર્વજનિક મુક્ત રીતે આ સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ માટે આયુષ્યમાન ભારત યોજના કાર્યક્રમ પણ શરૂ કર્યો છે અને પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વાસ્થ્ય યોજના કોવિડ નાઇન્ટીન મહામારી અને ભવિષ્યની વિવિધ મહામારીઓનો સામનો કરવા માટે એટલે કે એમની સામે લડવા માટે સ્વાસ્થ્ય પ્રણાલીઓને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં છે અને હવે મિત્રો કમેન્ટ બોક્સની વાત કરીએ તો ગઈકાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે દુનિયાના સૌથી વધારે એક્ટિવ પરમાણુ હથિયાર કયા દેશ પાસે છે અમેરિકા દેશ પાસે છે અને લગભગ તમામ મિત્રોએ તેનો જવાબ બિલકુલ સાચો આપ્યો છે એમાંથી કેટલાક મિત્રોની વાત લઈએ તો પાર્ગે અનિલ મનોજ ભાભોર સંજય ઠાકોર દિવ્યા પટેલ તમામ મિત્રોએ અમેરિકાનો ઉલ્લેખ કર્યો છે અભિનંદન તો પ્રવીણાબેન તેઓએ લખ્યું છે કે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવાય છે ગઈકાલે કરંટ અફેરમાં મેં શરૂઆતમાં જ પ્રશ્ન પૂછ્યો હતો કે હોળીનો તહેવાર ક્યારે ઉજવાય છે તો ફાગણ સુદ પૂનમના દિવસે અને પરમાર ગિરીશભાઈએ પણ દુનિયામાં સૌથી વધારે એક્ટિવ પરમાણુ હથિયાર કયા દેશ પાસે છે

આ લક્ષ્મી પ્રિયા મહાપાત્ર સાથે સંકળાયેલ પ્રશ્નની વાત કરી છે જો વિગતે જાણવા ઈચ્છો છો તો અમારી આ હિન્દી ચેનલનો લાભ પણ તમે લઈ શકો છો વહેલી સવારે ચાર કલાકે કરંટ અફેરનો વિડીયો પબ્લિશ થઈ જાય છે અને ક્વોલિટી પણ ક્લાસ વન ટુની પરીક્ષા પાસ કરાવે તેવી હોય છે તો વિડીયો જોવાનું ન ભૂલતા આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ